બનાસકાંઠા જિલ્લામાંથી આરટીઓ વિભાગ દ્વારા નકલી ટેક્સ પાવતીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતી માલવાહક ટ્રકોને ખોટી ટેક્સ પાવતી આપી સરકારના નામે નાણાં ઉઘરાવવામાં આવતા હતા. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ આરટીઓ વિભાગની તપાસમાં ખુલ્યો છે, જેને લઈને જિલ્લા આરટીઓ દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આરટીઓ ચેકપોસ્ટ હટાવી લેવાતા હવે અસામાજિક તત્વો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. રાજસ્થાનમાં ગુજરાત સરકારના નામે ખોટી ટેક્સ પાવતીઓ વાહન ચાલકોને પધરાવી નાણાં પચાવી પાડવામાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના પાલનપુર આરટીઓ વિભાગ દ્વારા બહાર આવી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા ટ્રક ચાલકે ટેક્સ ભર્યાની પાવતી બતાવી હતી, જે પાવતી મામલે આરટીઓ દ્વારા ઓનલાઈન તપાસ કરતા પાવતીની કોઈપણ પ્રકારની એન્ટ્રી ગુજરાત આરટીઓ વિભાગમાં દેખવા મળી ન હતી, જેથી બાદમાં શંકા જતા આ પાવતી મામલે તપાસ કરતા ટેક્સ પાવતી ખોટી હોવાનું સામે આવતા જિલ્લા આરટીઓ અધિકારીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુજરાત સરકારના નામે ખોટી રીતે નાણાં પચાવી પાડવા મામલે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. એની માટે અમે જ્યારે નકલી રિસીપ પકડતા હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ ખોટું અમારા ધ્યાને આવતું હોય છે, જેની જાણ અમે ઉપલા અધિકારીને કરતા હોઈએ છીએ, અને ઉપલા અધિકારીએને અમે જાણ કરી હતી ગઈકાલે એક બોગસ રિસીપ પકડાઈ હતી ટેક્સની રિલેટેડ, તો ઉપલા અધિકારીએ તેની તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે. એકચ્યુઅલીમાં હવે દરેક વખતે ગુજરાતમાં પ્રવેશ કરવું હોય ત્યારે વાહન માલિકે ઓનલાઈન એની રિસીપ્ટ જનરેટ કરીને ટેક્સ ભરવાનો હોય છે કે ઓફેન્સ હોય છે એના રિલેટેડ એનું ચલન બનાવીને આવવાનું હોય છે, પણ ઘણી વખત વાહન માલિકો ખોટી રિસીપ્ટ બનાવી અને અમારી સામે બતાવતા હોઈએ છીએ, જેની અમે ઓનલાઈન ચેક કરતા જણાઈ આવતું નથી હોતું ઓનલાઈન, એટલે એ બોગસ રિસીપ્ટ અમારા ધ્યાને આવતા અમે ઉપલી અધિકારીને એની જાણ કરતા હોઈએ છીએ. આ સમગ્ર ટેક્સ પાવતી કૌભાંડ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જે ખોટી પાવતી ડ્રાઈવર દ્વારા રજૂ કરવામાં આવી હતી તે પાવતી કબજે લઈ ડ્રાઈવરના નિવેદનના આધારે ગુજરાત સરકારના નામે ખોટી રીતે નાણાં પચાવી પાડનાર લોકો સામે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર તપાસ અત્યારે પાલનપુર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ખેમાણા ટોલ ટેક્સ જે આવેલ છે એ જગ્યા ઉપર પાલનપુરના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી આ બાબતે વાહન ચેકિંગ કરી રહેલા હતા, અને એ દરમિયાન એક માલવાહક સાધન ટ્રક જે છે એના ડ્રાઈવરે એ ઓનલાઈન જે ટેક્સ ભરાય છે એની એક પાવતી રજૂ કરી, તો આરટીઓ ઇન્સ્પેક્ટરે ઓનલાઈન જે છે એ રીતે ચેક કરતો આ પાવતી જે એનો નંબર હતો એ ઓનલાઈન કોઈ આ પાવતીથી કોઈ ટેક્સ ભરેલાનું જણાયેલ નહીં, એટલે એનો મતલબ કે આ ડુપ્લિકેટ ખોટી પાવતી બનાવવામાં આવેલી, જે બાબતે ડ્રાઈવરની પૂછપરછ તેમને કરેલી તો રાજસ્થાનની હદમાં જે કીરવલ્લી અને ઓર ગામની વચ્ચે એક આશીર્વાદ હોટલ રોડ ઉપર આવેલી છે ત્યાં આ સ્પેશિયલ બોર્ડ મારેલું છે કે ગુજરાતનો ટેક્સ ઓનલાઈન ભરવા માટેની અહીં વ્યવસ્થા છે, તો આ અને એ રીતે પૈસા આપીને અને ટેક્સ ભરી અને ઓનલાઈન પાવતી લીધેલી, પરંતુ આ લોકો જે છે એ આખી એક અલગ વેબસાઇટ પોતાની બનાવીને આવી રીતે ખોટા ટેક્સ લઈ અને ઓનલાઈન પાવતી ખોટી આપે છે અને સરકારને આર્થિક નુકસાન કરી સરકાર સાથે આવી રીતે ખોટી છેતરપિંડી કરવાનું આખું એક કાવતરું ચાલતું હોય, આ બાબતે આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રીએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરાવેલ અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અનેક લેભાગુ તત્વો સરકાર ટેક્સના નામે અશિક્ષિત ડ્રાઈવરો પાસેથી નાણાં ઉઘરાવી સરકારના નામે મોટું કૌભાંડ આચરી રહ્યા છે. અત્યારે તો માત્ર એક જ ડ્રાઈવરની ખોટી પાવતી આરટીઓ વિભાગની હાથ લાગી છે, ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ સમગ્ર ટેક્સ પાવતી કૌભાંડમાં કેટલા લેભાગુ બહાર આવે છે.